હેલો બાળકો, કેમ છો? મજામાં ને? એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ચાલો બાળકો, આજે આપણે ધોરણ 4 તેમાં સામાન્ય જ્ઞાન તેમાં આપણે અભ્યાસ કરીશું. આગળ આપણે ચેપ્ટર ભણી ગયેલા, આગળ આપણે 22 નંબરનું ચેપ્ટર ભણી ગયેલા, હવે આવશે 23. તે છે શબ્દ ચિત્રો. ચિત્ર જોઈ અને આપણે એને ઓળખીને શબ્દ લખવાના છે. જો અહીં કેટલાક શબ્દ ચિત્રો આપેલા છે, દરેક ચિત્ર ઓળખી તેમાં રહેલો શબ્દ આપણે ખાલી જગ્યામાં લખવાનો છે. જો અહીંયા ચિત્ર જોયું ને, હા, તો ચિત્રમાં પણ તમને શબ્દ દેખાય છે. દેખાય છે? હા. શું લખેલું છે? ધજા. ઓકે, ધજા. તો આપણે અહીંયા ધજા લખવાનું છે. તો અહીં આપણે ચિત્રની અંદર દેખાય છે શબ્દ ધજા, તો એ જ શબ્દ આપણે અહીંયા લખવાનો છે. ધ જા. તમારે પણ મારી સાથે લખતું જવાનું છે. ધ જા. જો ધજામાં ધનું પાંખિયું નાનું હોય છે. જો તમારે સેમ એવી જ રીતે લખવાનું છે. હવે બીજું ચિત્ર, બીજું ચિત્ર શેનું છે? જુઓ, અહીં દેખાય છે આવી રીતે હંસ. હા, ઉપર મીંડું છે. હંસ, હંસનું ચિત્ર પણ છે અને સાથે શબ્દ પણ બની ગયેલો છે. મજા આવે ને બાળકો ભણવાની? હંસ. તો સાથે લખશું આપણે હંસ. આવી જ રીતે હવે 3 નંબરનું ચિત્ર છે. જોયું, 3 નંબરના ચિત્રમાં પણ, ચિત્રમાં તમને શબ્દ છુપાયેલો છે, તમારે શોધવાનો છે. ચાલો મને કહો કયો શબ્દ છે. હં, માછલી. દેખાય છે ને? હં, માછલી. માછલીનું ચિત્ર પણ છે અને એની અંદર શબ્દ પણ છે. તો આપણે અહીં લખીશું માછલી. ઉપરની લીટીને જ અડીને લખવાનું રહેશે અને સ્વચ્છ અને સુઘડ સારા અક્ષર લખવાનું છે. ચેકચાક થવી જોઈએ નહીં. હવે અહીંયા છે, જો શું લખેલું છે? ચશ્મા છે ને? ચ આવી રીતે, આ ચ સ મીંડાવાળો અડધો છે અને માં ચશ્મા. ચ ચશ્મા. અહીંયા ઉપર ટપકું પણ છે, જો છે. હં, બહુ મજા પડે એવું છે. આની અંદર તમને રમત સાથે ગમત થાય તેવી છે. તો ચિત્રોની અંદર આપણે શબ્દો મળી રહી છે. તો હવે એના પછી છે 5 નંબર. તેમાં શું લખેલું છે? હરણનો હાથી. દેખાય છે ને એવી રીતે? થી, હાથીનું ચિત્ર અને એમાં હાથી જ લખેલું છે. તો આપણે અહીં લખીશું હા થી. શું લખીશું? હા થી. હવે અહીં આપેલું છે, જો શું આપેલું છે? બ ક રી. શું છે? બ ક રી. આપણે બકરી અહીંયા એનું ચિત્ર દોરેલું છે અને એની અંદર શબ્દ છુપાયેલો છે બ ક રી. તો આપણે લખીશું બ ક રી. હવે એના પછી છે, જો અહીંયા તમને દેખાશે, હા, કને કા ચ બો. દેખાય ને? કા ચ બો. આપણે અહીંયા લખીશું કા ચ બો. કા ચ બો. હા, કા ચ બો. હવે જો અહીંયા એના પછીનો શબ્દ છે તો બહુ મજા આવે એવો છે. જો હ થો ડી. દેખાય ને? અ થો ડી. તો આપણે અહીં લખીશું હ થો ડી. બની ગયા ને? જોયું ને તમે? ધજા, હંસ, માછલી, ચશ્મા, હાથી, બકરી, કાચબો, હથોડી. એ ચિત્ર પણ છે અને ચિત્રની અંદર એનો શબ્દ પણ છુપાયેલો છે.
તો આપણે એ શબ્દ પણ શોધતા આવડી ગયું. એની અંદર કયો શબ્દ છે એ જોયું અને પછી આપણે અહીંયા લખ્યું. તો હવે એના પછીના પેજ પર હવે અહીં આપેલું છે, જો ચિત્ર કયું છે, 9 નંબરનું મોરનું. એની અંદર મોર લખેલું છે, જો મોર દેખાય ને, મોર. તો આપણે અહીં લખીશું મોર. અહીંયા શું છે, ઓળખી ગયા, શું છે, બતક દેખાય ને, બતક. તમે તો મારી પહેલાં ઓળખી ગયા, તો લખો બતક. જો અહીંયા બહુ સરસ મજાનું છે, શેનું છે ચિત્ર, શેનો નકશો કહેવાય, ગુજરાત, ગુજરાત છે ને એવી રીતે. તો આપણે લખીશું ગુજરાત, ગુજરાતનું ચિત્ર છે ને. હવે સામે આપેલું છે, જો એક મોટા વણા ઉપર, તો કે બગલો, બગલો છે ને, બગલાના પગ લાંબા હોય, ચાંચ મોટી હોય, એવી રીતે જ એના શબ્દ પણ એવી રીતે જ એનો બનાવેલો છે. તો લખો બગલો. હવે અહીંયા ચિત્ર આપેલું છે, જો રો કે ટ છે ને, રો કે ટ, અહીંયા રો કે ટ. હવે અહીંયા શું છે, શેનું ચિત્ર છે પહેલાં તો મને કહો. મોજડી. તો તમને બધાને ખબર પડી જ ગઈ છે એવું ને, મોજડી છે ને, મોજડી. મોજડીનું ચિત્રમાં મોજડી શબ્દ સમાયેલો છે. હવે એના પછી છે, આ શું છે, તો કે દી પ ક, દી પ ક. તો દીપકમાં દીપક શબ્દ છુપાયેલો છે. જો આને કહેવાય રે ટી યો છે ને, રે ટી યો, રે ટી યો થયું, રેટીયો. જોયું ને બાળકો, આવી રીતે રેટીયો શબ્દ સમાયો છે. હવે બાળકો આ ચેપ્ટર આપણે સરસ મજાનું સમજ્યા. હવે આપણે આગળ આ ચેપ્ટર છે તે આપણે પાકી બુકની અંદર લખી લેવાનું છે અને હવે પછી આપણે આગળ એના પછીનું ચેપ્ટર ભણીશું. ચાલો બાળકો, અને આ સુંદર અક્ષરે આમાં પણ લખવાનું છે અને તમારે બુકમાં પણ લખવાનું છે. તો બાળકો તમારે વ્યવસ્થિત લખી લેવું. ચાલો ફરી પાછા આપણે આના પછીના ચેપ્ટરમાં મળીશું.